સુરતમાં કોરોના વાયરસની અફરાતફરી વચ્ચે શહેરમાં 6 મેથી સેવાની સોડમ મહેકી રહી છે. વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ભૂખ્યાઓને ભોજન આપીને માનવતા મહેકાવવામાં આવી રહી છે. વૈશ્વિક ફલક પર ઉત્પાત મચાવેલા વાયરસે સંબંધોમાં જાણે નવા પ્રાણ પૂર્યા છે. લોકડાઉન વચ્ચે આ ટ્રસ્ટ દ્વારા રોજ 1500 જેટલા માણસોને જમાડવામાં આવી રહ્યા છે. 1500 માણસોની રસોઈ બનાવતા રસોડામાં આમ તો સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓ આ રસોડે કામ કરી રહેલા માણસો માણસાઈની ખૂબ જ નજીક આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હા, મારું નામ વિશ્વપ્રકાશ પાનવાલા છે. હું વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. જય જલારામ. અમે સુરત, સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીમાં ફસાયેલું છે તે વખતે સુરત મહાનગરપાલિકાના આદેશ મુજબ અમે વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારી રઘુવંશી સંસ્થા જલારામ સેવા મંડળ ટ્રસ્ટના સંપૂર્ણ સહયોગથી અમે દરેક રઘુવંશી ભાઈઓના સહયોગથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. અમે સવારે લગભગ 500 પેકેટો મોકલીએ છીએ, બીજું 1000-1200 માણસનું છૂટક ખાવાનું મોકલીએ છીએ. એમાં સુરત જન હોસ્પિટલ ડૉક્ટરો, પછી સુરત કોર્પોરેશનમાં જે સ્ટાફ છે તે, જે પોલીસ પોઈન્ટ પર ઉભા રહે પોલીસો, રાંદેર પોલીસ સ્ટેશન, અડાજણ પોલીસ સ્ટેશન, જાગીર પોલીસ સ્ટેશન, બધે અમે આ પેકેટો મોકલવાની એ કરીએ છીએ. અને આ કાર્યમાં અમને અમારી દરેક રઘુવંશી સંસ્થા સહકાર આપે છે. જ્યાં સુધી આ ક્વોરન્ટાઈનનું ચાલશે લોકડાઉન, ત્યાં સુધી અમે આ કાર્ય કરવા માટે તૈયાર છીએ. હું ચેતનભાઈ રાજાણી, વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટનો એક સક્રિય કાર્યકર છું. છેલ્લા 3-4 દિવસથી અહીંયા અમને જે પટેલ પ્રગતિ મંડળના સહયોગથી અમે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે, જેમાં અમે જે સરકાર દ્વારા નિયુક્ત તમામ જે નિર્દેશો છે એનું સૂચના પાલન કરીએ છીએ. ડિસઇન્ફેક્શન થાય છે, માસ્કનું થાય છે અને સેનિટાઇઝરની સંપૂર્ણ અમલવારી કરીને અમે અહીંયા સવાર સાંજ રોજના જેટલા બી ફૂડ પેકેટ તૈયાર થાય છે એના એસએમસીની જે કાર્ય નિર્દેશ છે એના અનુસાર વિતરણ કરવામાં આવે છે. રાંદેર પોલીસ સ્ટેશનમાંથી ભાઈઓ આવીને રોજના 200-300 સવાર સાંજ પેકેટો અમે વિતરણ કરીએ છીએ. આજુબાજુના સ્લમ એરિયા છે એને પણ અમે વિતરણ કરીએ છીએ. અને આમાં અમારી રઘુવંશ જેટલી બી સંસ્થાઓ છે એ દરેક સંસ્થાઓનો સંપૂર્ણ સાધન સહકાર મળ્યો છે અને અમને ખાતરી છે અને જલારામ બાપાની અસીમ કૃપા છે તો જ્યાં સુધી આ લોકડાઉનનો પીરિયડ ચાલુ રહેશે ત્યાં સુધી આમાં સેવાઓ ચાલુ રાખવા માટે અમારો કૃતનિશ્ચય છે. જય જલારામ, જય વીરભાઈ. હરેશ સોમૈયા. હું વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે બાપાની કૃપાથી એક અહીંયા ભગીરથ કાર્ય ચાલુ કર્યું છે પટેલ પ્રગતિની વાડીમાં. અને બપોરે લગભગ 1500 માણસ થાય છે રસોડું અને સાંજે 1500-2000 માણસો રસોડું થાય છે. ખીચડી, રોટલી, શાક અને છેલ્લા 3 દિવસથી આ કાર્ય ચાલુ કર્યું છે. કોરપ્શન અને એજા હેઠળ કોરપ્શન જે પ્રમાણે કહે છે, કોરપ્શન મને પટેલ પ્રગતિની વાડીની પરમિશન અપાવી છે. પટેલ પ્રગતિ વાડીનો બી એટલો સહકાર છે, આપી વાડી અમને ફ્રી આપવા આપી છે. મારા જલારામ મંદિર, બાલાજી રોડ, બુંદેલાવાડ એનો સહકાર છે. અમારા સમાજના બધા અગ્રણીઓ એનો સહકાર છે. અન્ય સંસ્થાઓ બી સાથે મળી અને એક આ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ. ભૂખ્યાને ભોજન, એમાં જે કોર્પોરેશન કહે છે એ પ્રમાણે જલારામ હોસ્પિટલને જે જમણવાર પાર્સલ જાય છે, પોલીસકર્મીનો પાર્સલ જાય છે, સ્વમ વિસ્તાર છે જે ક્વોરન્ટાઇનમાં છે એ લોકોને પાછી બધી ભોજન વિતરણ કરવામાં આવે છે. અને અમે આ છેલ્લા 20 વર્ષથી આ વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ આ અડાજણથી ઓલપાડ સુધી, ઓલપાડ અમારે શ્રી વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટનું એક જગ્યા છે, ત્યાં મંદિર બનાવવાની આયોજન છે. અને ત્યાં છેલ્લા 19 વર્ષથી અમે ભંડારો કરી રહ્યા છીએ. વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટથી માસમાં સિદ્ધનાથ મુકામે જે ચાલતા કાવડિયા જાય છે એના માટે 7-4 રવિવાર ફરાળી ભંડારો કરી રહ્યા છીએ. તેમાં 15-20 હજાર માણસની પ્રસાદી લેવડાવીએ છીએ દર 3 મહિનામાં. અને અનેક જે કાંઈક કાર્ય હોય છે, જે તકલીફ પહોંચી જાય કે પૂર, કુદરતી આફતમાં બધે જ ફ્રૂટ પેકેટનું વિતરણ કરી રહ્યા છીએ. અને અમારા ટ્રસ્ટીઓ, અમારા સ્વયંસેવકો, બીજી સંસ્થાના બધા અગ્રણીઓ બધા સાથે મળીને આ કરી રહ્યા છીએ. અને વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટનું આ અખંડ કાર્ય ચાલુ રહે એવી બાપાની કૃપાથી અમે ગણતરી કરી રહ્યા છીએ કે ચાલે. જ્યાં લગીન કોર્પોરેશનને જ્યાં લગીન આ તકલીફ હોય ત્યાં લગીન ચલાવવાની અમારી બાપાની કૃપા થાય ત્યાં લગીન અમે ચલાવી રહ્યા છીએ. અને જલારામ બાપાની કૃપાથી બસ એક જ વસ્તુ ખવડાવો અને બધાને બસ બાપા કહે છે જે પ્રમાણે બાપાના વંશો છે ને બાપા કહે છે એ પ્રમાણે અમે આગળ આ કાર્ય જ્યાં ટુકડો ત્યાં હારી ટુકડો એ રીતે આગળ ચાલી રહ્યા છીએ. અને બા જલારામ વીરબાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ અમારા લલિતભાઈ, શ્રી શૈલેષભાઈ સોનપાલ, મહેન્દ્રભાઈ, હું, ભાઈ વિશ્વક પાનવાલા, ઉમંગભાઈ પાભારી, ભાઈ ભરતભાઈ ઠક્કર, તમામ સંસ્થાના તમામ નાના મોટા કાર્યકર્તાઓ બધા જ થઈને
એકબીજા ખંભે ખંભો મિલાવી અને આ કાર્ય આગળ ચાલી રહ્યા છે. કોઈ એકની તાકાત નથી કે કરી શકે, બધાનો સહસહકાર જોઈએ છે, નાનો મોટો સહસહકાર, એમાં કામવાળા હોય, રસોઈયા હોય, કે અમારા મોહનભાઈ વર્મા હોય, કે કોઈ બી હોય, બધાનો એવડો મોટો સહસહકાર છે. અને બધાની બાપાની કૃપાથી બધા કોઈ તેલ મોકલે છે, કોઈ ખાંડ મોકલે છે, કોઈ ચોખા મોકલે છે, કોઈ રોટલી મોકલે છે, અને દરેક સોસાયટીમાંથી રોટલી આવે છે. અને અહીંયા અમે ગરમ ગરમ ખીચડી અને શાક રોટલી અને વિતરણ કરી રહ્યા છીએ. અને અહીંથી લગભગ 1500-2000 માણસનું અહીંથી અમે પાર્સલ આપી રહ્યા છીએ. જે કોર્પોરેશન અમને કહે છે એ પ્રમાણે જરીવાલા સાહેબ છે, અમારા નીતિનભાઈ એડવોકેટ છે, ભાઈ પૂર્ણેશભાઈ મોદી આપણા ધારાસભ્ય છે, અહીંના કોર્પોરેટરભાઈ આપણે ભાઈ બિસ્કીટવાલા સાહેબ છે, અનિલભાઈ બિસ્કીટવાલા, એ બધાના સહસહકારથી, અને વીર અને પટેલ પ્રગતિવાડીના બી ભગુભાઈ વિમલ એનો બી સહસહકાર એટલો છે, એ બી એ લોકો એટલી રીતે સહયોગ આપે છે કે જેની કોઈ લિમિટ નથી અમને.